કચ્છ યુનિવર્સિટી ખાતે સમારોહમાં રાજ્યપાલ આચાર્ય દેવભરત અને શિક્ષણ મંત્રી ભૂપેન્દ્ર પૂર્વે કચ્છ યુનિવર્સિટીમાં કોંગ્રેસે તાળાબંધી કરતા ધોળધામ મચી જવા પામી હતી કચ્છ જિલ્લા કોંગ્રેસના પ્રવક્તા દીપક ડાંગરની આગેવાની હેઠળ એનએસયુઆઈના વિદ્યાર્થી આગેવાનોએ વિદ્યાર્થીઓને થઈ રહેલા અન્યાય તેમજ યુનિવર્સિટીમાં છેલ્લા નવ મહિનાથી કુલપતિ અને બે વર્ષથી રજિસ્ટ્રારની નિમણૂક નહી કરવાના મુદ્દે પદવિદાન સમારોહ યુનિવર્સિટી ને તાळाબાંધી કરતા અફરા તફરીનો માહોલ સર્જાયો હતો ઘણા સમયથી અમે સરકારમાં પણ રજૂઆત કરી છે અને સ્થાનિક નેતાઓને પણ અમે રજૂઆત કરી છે રજિસ્ટારની જગ્યા ઘણા સમયથી ખાલી છે છેલ્લા નવ મહિનાથી વીસીની ભરતી થતી નથી આ યુનિવર્સિટી સાથે સાથે અન્ય નવ યુનિવર્સિટીમાં પણ વીસીની ટર્મ પૂરી થઈ ગઈ હતી પરંતુ ત્યાં તમામ જિલ્લાઓમાં વીસી આવી ગયા છે ત્યારે કચ્છમાં આજ કચ્છની નબળી નેતાગીરી કહો કે ભાજપની શિક્ષણ વિરોધી નીતિ કયો આજે વીસી નથી રજિસ્ટાર નથી રજિસ્ટારના બે વખત ઇન્ટરવ્યુ થઈ ગયા હોવા છતાં હજી પણ એમ નિમણૂક થઈ નથી અને બે વર્ષ પહેલાં અમે તાળાબંધીની ચીમકી આપી હતી ત્યારે અમને લેખિતમાં એક ઓર્ડર આપેલો છે કે જે અહીં માત્ર પાંચ કાયમી કર્મચારીથી યુનિવર્સિટી ચાલે છે તેની જગ્યા ભરવાની પણ મંજૂરી આવી ગયેલ છે પરંતુ બે વર્ષથી આ જગ્યા ભરાણી નથી ગયા વર્ષે અમે શિક્ષણ મંત્રીને આ જ ચાર તારીખના અમે મળ્યા હતા ત્યારે તેમણે કીધું હતું કે તાત્કાલિક અમે રજિસ્ટ્રાર પણ આવી જશે અને તમામ જગ્યાઓ પણ ભરાઈ જશે પરંતુ તેમની ભાજપની કે કચ્છ ભાજપની નેતાઓની નબળાઈ ગયો અત્યાર સુધી હજી આવ્યા નથી રજીસ્ટારની જગ્યા ખાલી છે ને તમામ કર્મચારીઓ માત્ર પાંચ કાયમી કર્મચારીથી યુનિવર્સિટી ચા ચાલે છે ત્યારે કચ્છના વિદ્યાર્થીઓને બહુ અન્યાય થઈ રહ્યો છે વિદ્યાર્થીઓને તકલીફ વેઠવી પડી છે ત્યારે અમે આ સમગ્ર તંત્ર અને આજ સરકારના વિરુદ્ધમાં આવતીકાલે જ્યારે મંત્રી અને ગવર્નર પધારણ છે ત્યારે અમે આજે યુનિવર્સિટીને તાળી